સૌ બાલમિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર આજે હું તમને લવકુશ વિશે એક વાર્તા કહીશ આપ સૌ શાંતિથી વાલ્મિકી ઋષિના આશ્રમમાં સીતાજીને બે દીકરા હતા એકનું નામ લવ અને બીજાનું નામ કુશ બે ભાઈઓ મુનિના આશ્રમમાં રહે છે અને ભણે છે ધનુષ બાણ ચલાવતા પણ શીખે છે પણ એમને ખબર નથી કે રામ અમારા પિતા છે એકવાર આ બંને ભાઈઓ રમતા હતા એટલામાં એમણે એક ઘોડો જોયો ઘોડા ઉપર એક નિશાન હતું અને નિશાન પર લખેલું હતું કે આ ઘોડો અયોધ્યાના રાજા રામનો છે માટે કોઈએ એને બાંધવો નહીં બાંધશે તો એની સામે લડાઈ થશે અને એને ભારે સજા થશે આ વાંચી અને લવ કહે સજા કરનારા ના જોયા હોય તો એવી ધમકીથી હું બીતો નથી હું આ ઘોડો બાંધીશ કુશ કહે હું બીતો નથી બંને જણાએ ઘોડાને બાંધી દીધો એટલામાં માર માર કરતી રામની સેના આવી પહોંચી ઘોડાની પાછળ પાછળ જ એ ફરતી હતી સેનાપતિના મનથી કે છોકરાઓ રમત કરે છે એટલે તે લવકુશને કહે છે કે હે છોકરાઓ આ કંઈ રમતનો ઘોડો નથી આ તો રાજા રામનો ઘોડો છે છોડી દો એને લવકુશ કહે ઘોડો એમ નહીં મળે તાકાત હોય તો લડીને લઈ જાઓ છોકરાઓની હિંમત જોઈ અને સેનાપતિ આભો બની ગયો કહે છોકરાઓ આ રઘુપતિ રામની સે સેના છે જે તે નથી લવકુશ કહે અને અમે લવકુશ છીએ જે તે નથી પછી તો થઈ લડાઈ સેના જબરી હતી તો લવકુશ પણ જબરા હતા રામની સેના લવકુશના હાથનો માર ખાય અને પાછી હઠી અને એ હારી ગઈ રામને આ ખબર પડી તો તેઓ કહે આ શું મારી સેના હારે તો હવે હું લડાઈમાં ઉતરું રામને ખબર નથી કે આ મારા દીકરા છે દીકરાઓને ખબર નથી કે આ અમારા પિતા છે કોઈ કોઈને ઓળખતા નથી અને લડે છે લવકુશની બહાદુરી જોઈ અને રામ દંગ થઈ ગયા લડાઈમાં લવકુશે લક્ષ્મણને હરાવી દીધા હનુમાનને હરાવી દીધા અને રામને પણ હરાવી દીધા બધાએને હરાવી અને તેમણે કેદ કરી દીધા પછી રાજી થતાં થતાં બંને ભાઈ માની પાસે જઈને કહે છે મા અમે તો કેવા બહાદુર છીએ જો આ બધાને અમે હરાવી કેદ કરી દીધા સીતાજીએ જોયું તો રામજી કેદ લક્ષ્મણજી કેદ હનુમાનજી કેદ સીતાજીને જોયા એટલે બધા સમજી ગયા કે આ બહુ બંને રામના દીકરાઓ છે એટલે તો પછી રામ મરક મરક હશે લક્ષ્મણ મરક મરક હશે અને હનુમાન એમના આનંદનો તો કોઈ પાર નહીં એટલામાં વાલ્મિકી મુનિ આવી ગયા તેમણે રામને લવકુશની ઓળખાણ આપી અને લવકુશને રામની ઓળખાણ આપી પછી વાલ્મિકી મુનિ લવકુશની પીઠ થાબડી અને કહે સાબાસ બાપ કરતા બેટા સવાયા હવે લવકુશ બંને પિતા રામના ખોળામાં જઈને બેઠા અને સઘળે આનંદ આનંદ થઈ ગયો તો મિત્રો આપને આ વાર્તા ખૂબ ગમી હશે આભાર આ વિડીયો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને વધુ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ